વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષણના પ્રકારોમાં ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણના પ્રકારોનું રિવિઝન અગાઉના વિડિયોમાં કરી છે. હવે મિત્રો, વિશેષણના પ્રકારો બીજા સેમિસ્ટરમાં જે ભણવાના આવે છે વિશેષણના પ્રકારો, એમાં નંબર 4 છે પ્રમાણવાચક વાચક વિશેષણ, 5 દર્શક વિશેષણ, 6 પ્રશ્નવાચક વિશેષણ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા સેમિસ્ટરમાં બીજા 3 પ્રકારો ભણવાના છે. જે 3 ભણી ગયા અને બીજા 3 બીજા સેમિસ્ટરમાં ભણવાના છે, એમાં પહેલો છે પ્રમાણવાચક વિશેષણ, બીજો છે દર્શક વિશેષણ અને ત્રીજો છે પ્રશ્નવાચક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રમાણવાચક વિશેષણ કોને કહેવાય એ હું તમને સમજાવું પહેલા. તો પ્રમાણવાચક વિશેષણ ચડીએ. તો જરા છે
નિશ્ચય આનંદ થયો તો અતિશય એ પણ પ્રમાણ છે પછી ચોથો વાક્ય છે લોકોએ લોકોએ ધરતી કંપનો તીવ્ર આંચકો આંચકો અનુભવે અનુભવે તો આ તીવ્ર છે એ શું છે પ્રમાણ સૂચવી છે અને પાંચમું ઉદાહરણ છે મને સંસ્કૃત જરાય આવતું નથી તો જરાય એ પણ પ્રમાણ સૂચવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આના પરથી તમને વ્યાખ્યા સમજણ પડી ગઈ છે એમ આપણે આ આ વાક્યમાં જોયું તો થોડો જરા અતિશય પછી તીવ્ર અને જરાય એ બધા વિશેષણો છે અને આ બધા વિશેષણો સૂચવે છે તો વ્યક્તિ અને વસ્તુ વસ્તુ અને સ્થિતિનું પ્રમાણ સૂચવે છે વસ્તુ સ્થિતિનું પ્રમાણ વસ્તુ સ્થિતિનું અને પ્રવાહીનું પ્રમાણ સૂચવતા વિશેષણોને પ્રમાણવાચક વિશેષણ કહે છે તો હવે બીજો આપણે જોઈએ દર્શક વિશેષણ તો બીજો પ્રકાર છે દર્શક વિશેષણ ચોથો પાંચમો તો એના પણ ઉદાહરણો લઈએ પેલો છોકરો પહેરો છે તો પેલો એ દર્શક કરતા છે બીજું આ પાણી પીવા જેવું નથી તો આ પછી તે પુસ્તક મને ભેટમાં મળે તો તે આ તે પેલું એ પેલી પેલો એ બધા શું છે તો દર્શક વિશેષણો છે તો એની વ્યાખ્યા જોઈએ આપણે તો ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ સૂચવવા એટલે કે દર્શાવવા માટે વપરાય તેને દર્શક વિશેષણ કહે છે તો આપણે કહીએ આ છોકરી પેલો કૂતરો તે સ્ત્રી તે પંખી પેલું પેલો મોબાઈલ તો આ બધા શું છે દર્શકવાચક વિશેષણો છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમને હું લખીને બોર્ડમાં સમજાવું દર્શક વિશેષણો તો વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લો પ્રકાર
પ્રશ્ન વાચક વિશેષણ બરાબર તો હકીકત દ્વારા આ વિશેષણો શું હોય છે તો હકીકત દ્વારા આ વિશેષણો દ્વારા પ્રશ્ન પૂછીને કઈ હકીકત એટલે કે કઈ વિશેષતા પ્રગટ થાય છે આ પ્રશ્ન પૂછવા વપરાતા વિશેષણોને પ્રશ્નવાચક વિશેષણો કહીએ છે તો આ તો તમને આપણે વાક્યના પ્રકારમાં પણ આપે છે કે પ્રશ્ન પૂછવા પૂછીએ તો આપણે વાક્યમાં કે ગમે તે રીતે પ્રશ્ન પૂછતા હોઈએ છે કે ભાઈ તું કેવી ચા પીવે છે ઉદાહરણ લઈએ તો કેવી તારે શું કામ બાકી છે તો શું પછી તમે કેટલા ભાઈ છો તો કેટલાથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને અંતે વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ મૂકીએ છીએ કે આપણને ખબર પડી જાય એ વાક્ય એ પ્રકાર ઓળખવામાં વિશેષણનું આપણને સહેજ પણ તકલીફ ના પડે એ તો આપણને આવડી જ જાય એવી જ રીતે તમે કેટલા ભાઈ છો તો કેટલા તું કેમ ઘર ચલાવે છે તો કેમ તેણે શી વાત કરી તો સી આ બધા સૂચક પ્રશ્નવાચક વિશેષણો છે તો તમે લખીને વિધાનને સમજાવો તો પહેલું છે તું કેવી ચા પીવે છે તું કેવી પછી બીજું તમે કેટલા ભાઈ છો તો કેટલા અને વચ્ચે છે પ્રશ્ન ચિહ્ન પછી ત્રણ તું કેમ ઘર ચલાવે છે તો કેમ એવી રીતે ચોખ્ખું ઉદાહરણ છે તો તેણે સી વાત કરી તો સી એ પણ પ્રશ્નાર્થ છે બરાબર તારે શું વાત કરવાનું બાકી છે હા પાંચમું ઉદાહરણ છે તારે શું કામ કરવાનું દર્શક વિશેષણ અને પ્રશ્નવાચક વિશેષણમાં સમજણ પડી ગઈ હશે થેન્ક યુ